यदि फिर आपके नंबर नंबर आर्थिक विकास, आर्थिक विकास में छेला तेरा वीडियो में तमें छेले विकासित देशों ना लक्षण लेकिन विकासित देश कौन है क्या हुआ है देश में उन लोगों का मानसिक लक्षण तब बने चुके हैं। अबे अपने आज ना वीडियो में भाग बेम आर्थिक बिना आर्थिक विद्यार्थी मित्रों बहुत ही बड़ी मेरी पर आर्थिक प्रवृत्ति ने बिना आर्थिक प्रवृत्ति एटले कि तुम्हारे बैंक एफडी पर कदा पूछ तो सबसे पहला आपने जो सो आर्थिक तो भाई भौतिक वर्तव मेलवानी अपेक्षा करवामा आउ कार्य जेने कहेवाय आर्थिक दाखला तरीके कोई कारीगर व्यापारी शिक्षक को कार्य करे तो ये कार्य करवाना बदला एने पैसा मळे छे वर्तन मळे छे मेहनत मळे छे अने एना लीधे ए भौतिक विचारे छे। दाखला तरीके खेडूत खेती करे तो खेती करी उत्पादन करे अने सामे वर्तन करे छे। शिक्षक जो भी एक शिक्षक छे तो शिक्षक नु कार्य कोई एक शाळा में भणावानुं एना बदलामां एने मेहनत करे छे। व्यापारी तो व्यापारी व्यापार करे छे अने एमांथी कमाई छे। तो आ आर्थिक प्रवृत्ति एटले कोई पण भौतिक बढ़तर मेळवा माटे थे करवामां आवतुं कार्य जेने कहेवाय आर्थिक प्रवृत्ति। हवे बिन आर्थिक प्रवृत्ति बिन आर्थिक प्रवृत्ति एटले तो भाई कोई व्यक्ति नो भौतिक मेळवा आशय की कार्य करवामां न आवतुं होय एटले के एने वर्तन मेळवानी अपेक्षा नथी के सेवानी भावना के कार्य करे छे तो एक आ प्रवृत्ति ने कहेवाय बिन आर्थिक। दाखला तरीके के माता बाळक नो उछेर करे छे एक डॉक्टर कोई कैंप की ने दर्दी ने कोई सारवार करे छे तो आ बधी जे प्रवृत्ति छे ए बिन आर्थिक प्रवृत्ति। जेम के भाई माता हुई तो तमे आपने माताए जन्म आपे तो जन्म आपे तो जन्म आपे पछी माता ए बाळक पासे कोई अपेक्षा नथी राखती के एनो बाळक आगळ रहे प्राथमिक क्षेत्र विकासित देशों ना
પ્રાથમિક ક્ષેત્રનો પ્રભુત્વ વધારે છે, મતલબ આ ક્ષેત્રમાં રોકાયેલા લોકોનું પ્રમાણ વધારે છે અને દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવકની અંદર પણ આ પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો વધારે હોય છે. ત્યાર પછી આપણે જોઈશું માધ્યમિક ક્ષેત્ર. તો માધ્યમિક ક્ષેત્ર એટલે શું? તો માધ્યમ એટલે પ્રાથમિક ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલી વસ્તુના આધારે કાચામાલના આધારે જે આગળની પ્રક્રિયા કરવામાં આવે એ માધ્યમિક છે. દાખલા તરીકે કે ભાઈ નાનાથી મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ, વીજળી, ગેસ, આવા અનેક કાર્યો કે જે થાય છે, ઉત્પાદન થાય છે, એવા બધા કાર્યો માધ્યમિક ક્ષેત્રમાં આવશે. આ માધ્યમિક ક્ષેત્રને બીજા નામથી એટલે કે ઉદ્યોગ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે, ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. આ માધ્યમિક વિભાગમાં સામાન્ય રીતે કહીએ તો એક નાનામાં નાની ટાંકડીથી માંડી મોટા મોટા વિરાટ વિશાળ કદના યંત્રો બનાવવાનું કાર્ય છે એ કયા ક્ષેત્રમાં થાય છે? માધ્યમિક ક્ષેત્ર. મિત્રો, ત્યાર પછી આગળના પ્રકાર રહેશે સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્ર એટલે શું? સેવા ક્ષેત્ર એટલે કે જેની અંદર ત્યારે જમીન કુદરતી
તો આ મૂડી એટલે શું? મૂડી એટલે ઉત્પાદનની પ્રક્રિયામાં આવતું શું કહેવાય? માનવ સર્જિત સાધન. હવે વાત કરીશું શ્રમ. તો શ્રમ એટલે શું? તો ભૌતિક વળતર મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતું શારીરિક માનસિક કાર્ય અથવા શ્રમ. ભૌતિક વળતર મેળવવાની આશાએ અપેક્ષાએ કરવામાં આવતું શારીરિક માનસિક શ્રમ, જેને કહેવાય શ્રમ, મજૂરી, મહેનત. હવે શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. કેવું સાધન? સજીવ સાધન છે, જે સતત જોડાયેલું છે. જે કાર્ય ન થાય તે શ્રમ થાય છે. બાકી સાધન બીજા ઘણા છે, એની સાથે જોડાયેલું જે કાર્ય છે શ્રમ છે. અને છેલ્લો પ્રકાર જોઈશું. તો જમીન, મૂડી, શ્રમ આ ત્રણેય સાધનોને પરસ્પર એકસાથે જોડી દઈ અને વ્યવસ્થિત રીતે કાર્ય કરવા માટે જે આયોજન કરે છે તે વ્યવસ્થાપક છે, જેને આપણે બીજો શબ્દ વપરાય છે નિયોજન અથવા નિયોજક, જેને કહેવાય છે ઉત્પાદનના સાધનો. જોયા પછી ઉત્પાદનના સાધનોની માળખા, મતલબ સાધનો આપણી પાસે છે પણ એ સાધનોને ઉત્પાદન કરવા માટે કઈ રીતે ગોઠવવા, કઈ રીતે એની વ્યવસ્થા કરવી, એની ફાળવણી કઈ રીતે હોય છે, આ સાધનની ફાળવણી જોઈ. તો વિદ્યાર્થી મિત્રો, માનવી જરૂરિયાતો કઈ છે એ અમર્યાદિત છે, મતલબ આપણી જરૂરિયાતો સતત વધતી જાય છે. સામે સાધનો મર્યાદિત છે, સાધનો ઓછા છે અને ઓછા સાધનોની સામે જરૂરિયાતો વધારે છે. વિશ્વનો કોઈ પણ દેશ, એ દરેક દેશ પાસે સાધનોની અછત છે, એ અછત દેવાની છે. કારણ કોઈ પણ દેશ વિકસિત દેશો વિકાસિત દેશો એની પાસે સાધનો અપર્યાપ્તથી મોટા નથી, મર્યાદિત હોય છે. એટલે આપણે આ અમર્યાદિત સાધનોમાંથી કે મર્યાદિત સાધનોમાં આપણે વધુમાં વધુ ઉત્પાદન, સારામાં સારું ઉત્પાદન કઈ રીતે કરવું કરવા માટે જે ફાળવણી છે એ ફાળવણીને આપણે અભ્યાસ કરીશું. એ સાધનો ના કઈ રીતે ફાળવા એની ચાર મુદ્દા છે. આ ચારેય મુદ્દા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. તો પહેલું છે અમર્યાદિત જરૂરિયાતો, કે ભાઈ આપણી જરૂરિયાતો છે એ અસંખ્ય છે, જેનો કોઈ પાર નથી. બરાબર, આપણી જરૂરિયાતો એ પૂરી થાય, બીજી જરૂરિયાતો પીટી જાય. અને એ જરૂરિયાતો પીટી એવી છે કે આપણે વારંવાર સંતોષી. બરાબર, એવી જરૂરિયાત એવી કે કદાચ આપણે ન કરીએ તો ચલાવી શકાય, એના વગર હલાવી શકાય. બીજી જરૂરિયાતો પણ ઊંધી થઈ શકે છે. એટલે બીજી ક્યારેક વિજ્ઞાન ટેકનોલોજીના કારણે પણ સક્રિય થઈ જાય છે. સાધન આવું આવ્યું તો એના કારણે આપણે જરૂરિયાત વધવાની છે. દાખલા તરીકે આપણને તકલીફ છે, આપણે ઘરની અંદર કોઈ સાધન બસાવીએ તો એના કારણે આપણે જરૂરિયાત વધવાની છે. તો આપણે આ પસંદગી કરવાની છે કે ભાઈ આપણે અમર્યાદિત સાધનોમાંથી આપણી જરૂરિયાત કઈ રીતે પૂરી થાય એની પસંદગી કરવા માટે થઈ અને આ સાધન સાધનોને આપણે શું કરવાનું? દાખલા તરીકે તમારી પાસે થોડા પૈસા છે,
એ પૈસામાંથી તમારી જરૂરિયાત પહેલી થઈ છે. દાખલા તરીકે કે તમારી પાસે ઘરનું ઘર નથી, બરાબર, અને તમારે ધંધો પણ શરૂ કરવો છે, તમારે કોઈ વ્યવસાય શરૂ કરવો છે, તમારે કોઈ સારું જગ્યાએ જમવા જવું છે, તો તમારી પહેલી જરૂરિયાત કઈ છે? એ જરૂરિયાતને કરાવવા. બીજું જણાવો કે તમારી પાસે 100 રૂપિયા છે, એ 100 રૂપિયામાંથી તમારે તમારા ધોરણ માટે તમારે ચોકી લેવી કે બહાર નાસ્તો કરવા જવો, એવી જરૂરિયાત કઈ છે? તમે આપણે ભણવાની જરૂર છે. તો એ કરવા આપણે પહેલો વાર પછી એના પછી બીજી જરૂરિયાત પછી પૂરી થઈ શકશે. હવે આગળ વાત કરીશું મર્યાદિત સાધન. એની આપણી પાસે સાધનો મર્યાદિત છે. આ સાધનો કુદરતી અને માનવીય સંપત્તિ છે. અને આ સંપત્તિ માંથી જે કે કુદરતે આપેલા માનવ દ્વારા જે વસ્તુ છે અને એ મર્યાદિત સાધનો માંથી ઓછામાં ઓછી કે કઈ રીતે થાય. દાખલા તરીકે વાત કરી કે ભાઈ તમારી પાસે જમીન છે, એ જમીનમાં તમારે ઘઉં વાવવા છે, તો ઘઉં વાવ્યા પછી તમારે એમાં બાજરી વાવી છે, મકાઈ વાવી છે, તો કોઈ પણ એક જ પાક લઈ શકાય, બધા જ પાક એક સાથે એક જ જમીનમાં લઈ શકાશે નહીં. મતલબ મર્યાદિત સાધનોમાંથી આપણે આપણી જરૂરિયાત પૂરી કરવાની છે. અને છેલ્લું સાધનોના વૈકલ્પિક ઉપયોગ, કે ભાઈ આપણી પાસે કોઈ સાધન છે, એ સાધનના વિકલ્પ એટલે કે ઉપયોગો જે છે એ બીજા પણ છે, એનો ઉપયોગ થઈ શકે છે. જે હમણાં કીધું એમ, બરાબર, એટલે તમારી પાસે જમીન છે, તે જમીન એ સાધન છે, પણ એ જમીનમાં તમારે શાળા બનાવી, હોસ્પિટલ બનાવી, તમારું ઘર બનાવવું, એ કેટલી કરવું, સાધન એક છે પણ એનો ઉપયોગ એના વિકલ્પ ઘણા બધા છે. તો તમારે એ સાધનનો ઉપયોગ એક પાકો થઈ ગયા પછી બીજો તમે એનો ઉપયોગ કરી શકશો. બધા જ ઉપયોગ એક સાથે લઈ શકવાના વિદ્યાર્થી મિત્રો, આ ઉત્પાદનના સાધનો નિખાળવાની જે છે કે આપણે કઈ રીતે કરવી, એના પછી હવે આપણે આ પાઠમાંથી જે પ્રશ્નો આપવામાં આવશે એ તમારે તમારા ગ્રુપમાં લખવાના છે. ત્યાં સુધી આપણે આગળ વિડીયો પછી જોઈશું.